રેશન કાર્ડ્સ વર કેન્સલ્ડ સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યારે એક ચિંતા વ્યક્ત કરેલી છે અને સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે આ ખૂબ જ સિરિયસ, ખૂબ જ ચિંતાજનક અને ખૂબ જ ગંભીર મામલો હશે જો 3 કરોડ જેટલા રેશન કાર્ડ જે છે એ રદ કરી દેવામાં આવશે. અત્યારે એક એવો મુદ્દો જોવા મળેલો છે કે 3 કરોડ જેટલા લોકોના રેશન કાર્ડ, ભારતની અંદર 3 કરોડ જેટલા લોકો જે છે એના રેશન કાર્ડ જે છે એ કેન્સલ કરવામાં આવશે, રદ કરવામાં આવશે. કોના દ્વારા? સેન્ટ્રલ દ્વારા, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા. જો આવું કરવામાં આવશે તો આ એક ગંભીર મામલો, વેરી સિરિયસ મામલો બની જશે એવું સુપ્રીમ કોર્ટે કીધેલું છે. અને આજે 3 કરોડ રેશન કાર્ડ જે રદ કરવાના છે એ મોટેભાગના કયા લોકો છે? તો એ ટ્રાઇબલ લોકો છે, પુઅર લોકો છે, ગરીબ લોકો છે અને એકદમ એકાંતમાં રહેતા લોકો છે. અને આ બધા એવા લોકો છે કે જેના રદ કરવામાં આવશે. પહેલાં તો શા માટે રદ કરવામાં આવશે એ જોઈએ. આ રદ કરવા પાછળનું કારણ કેન્દ્ર સરકારે એવું આપેલું છે કે આમના કાર્ડ રદ કરવામાં આવે છે. કેમ? કારણ કે આમનું જે રેશન કાર્ડ જે છે એની અંદર બાયોમેટ્રિકવાળું લિંક કરેલું આધાર કાર્ડ નથી. એટલે કે આમને આ પોતાના રેશન કાર્ડની અંદર આધાર કાર્ડ લિંક કરાવેલું નથી, અથવા તો એમને પોતાની બાયોમેટ્રિક ડિટેલ આપેલી નથી. બાયોમેટ્રિકનો મતલબ શું થાય? મતલબ કે એમને એમની ફિંગરપ્રિન્ટને, રેટિના સ્કેનને, ફિંગરપ્રિન્ટને, એમના આંગળીઓના ચિહ્ન જે છે એ આપેલા નથી. એટલે એમના રેશન કાર્ડ રદ કરવાના છે. તો આ જે ટ્રાઇબલ લોકો જે છે એવા 3 કરોડના રદ કરવાની વાત છે. તો જે આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, મુખ્ય ન્યાયાધીશ, એમને એવું કીધું છે કેન્દ્ર સરકારને કે આવું કરશો તો આ એક રીતે સિરિયસ ઇસ્યુ થશે. હવે અહીંયા આખો મુદ્દો જોઈએ તો ટેકનોલોજીકલ ઇસ્યુ, અહીંયા આ આખો મુદ્દો ટેકનોલોજી સાથે સંબંધિત પણ છે. ટેકનોલોજી સાથે સંબંધિત કઈ રીતે છે? તો એનો મુદ્દો કંઈ કેવો છે કે અત્યારે બધી વસ્તુ ઓનલાઈન અને ડિજિટલ થઈ ગઈ છે. તો એના માધ્યમથી કેવું છે કે જ્યારે કોઈપણ વ્યક્તિએ રેશન કાર્ડની દુકાને જઈ અને સબસિડીવાળું ફૂડ, સબસિડીવાળું અનાજ લેવું હોય તો એણે પહેલાં એની ફિંગર મૂકવી પડે, પોતાની આંગળી મૂકવી પડે. અને જો એની આંગળી સ્કેન થાય અને વ્યવસ્થિત સ્કેન થાય તો જ તે એને અનાજ મળે, બાકી અનાજ મળે નહીં, બાકી અનાજ ન મળે. તો ઘણી બધી વાર એવું પણ થઈ શકે કે કોઈ વ્યક્તિ જે અનાજ લેવાવાળો વ્યક્તિ જે છે એ કદાચ મજૂરીને એવું બધું કરતો હોય તો એના આગળ ફિંગર જે છે એ વ્યવસ્થિત ઘસાઈ ગઈ હોય અને સરખી કામ ન કરે તો કદાચ આવી ન શકે, તો એને ઘણો બધો વાર પણ લાગી શકે છે. અથવા એવું પણ બની શકે કે જે વ્યક્તિ જે છે એની જે ફિંગરપ્રિન્ટ ડિવાઇસ જે છે એ સરખી કામ ન કરતી હોય તો આવી સમસ્યા પણ. તો આ એક રીતે શું કહી શકે, ટેકનોલોજીકલ ઇસ્યુ છે. ધ ઇન્સિસ્ટન્સ ઓફ આધાર એન્ડ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન હેડ લેડ ટુ કેન્સલેશન ઓફ, એટલે કે મહત્ત્વની વસ્તુ તો આ રેશન કાર્ડ રદ શા માટે કરવાના છે, કારણ કે રેશન કાર્ડની અંદર એ લોકોએ આધાર કાર્ડ લિંક કરાવેલું નથી અને આધાર કાર્ડ એ જ રીતે લિંક થાય કે જેવી રીતે આધારની અંદર જે ફિંગર આપેલા હતા એ જ ફિંગર ફરીથી રેશન કાર્ડની અંદર રેશન કાર્ડમાં લિંક કરવાનું, એટલે મોબાઈલ નંબર, સોરી, આધાર નંબર પહેલાં નાખી દે અને પછી એ વ્યક્તિની ફિંગર વેરીફાઈ કરી નાખે એટલે ખબર પડી જાય કે બરાબર આ વ્યક્તિનું રેશન કાર્ડ અને આ વ્યક્તિનું આધાર કાર્ડ બંને એક જ છે, એટલે બંને એની અંદર લિંક થઈ જાય. એ કરેલું નથી એટલે 3 કરોડ લોકોના કેન્સલ કરવાની વસ્તુ છે. યુનિયન ઓફ ઇન્ડિયા, કેન્દ્ર સરકાર દ્વારા કોઝ્યુઅલી ગિવ્સ એન્ડ એક્સપ્લેનેશન ધેટ ધીસ કેન્સલ્ડ કાર્ડ વર બોગસ. કેન્દ્ર સરકારનું તો એવું કહેવાનું થાય છે કે આ જે 3 કરોડ રદ કરવામાં આવે છે એ બધે બધા કાર્ડ કેવા છે? બોગસ છે, એટલે કે એકદમ બોગસ છે. હવે જો આની અંદર એક વસ્તુ સમજો, રેશન કાર્ડની અંદર જે આવે એમાં ઘણી બધી વાર રેશન કાર્ડને, આવા જે રેશન કાર્ડ હોય એને ભૂતિયા રેશન કાર્ડ કહેવામાં આવે, બોગસને ભૂતિયા રેશન કાર્ડ કહેવામાં આવે. આ એકદમ દેશી શબ્દ છે, કદાચ તમે સાંભળેલો છે ભૂતિયા રેશન કાર્ડ. આની અંતર્ગત કેવું હોય, આ બોગસ કાર્ડ હોય જેવા, મતલબ કે એ નામનો કોઈ વ્યક્તિ જ ન હોય, બરાબર? માની લો કે રામજીભાઈ આ નામનું કોઈ કાર્ડ છે, બરાબર? પરંતુ હકીકતમાં ગામની અંદર આવો રામજીભાઈ નામનો કોઈ વ્યક્તિ જ ન રહેતો હોય, બરાબર? મતલબ કે ડુપ્લિકેટ રીતે બોગસ લેવલનું કાર્ડ બનાવી લીધું હોય અને આના નામ ઉપર જે વસ્તુ આવતી હોય, આના નામ ઉપર જે ઘઉંને, ચોખાને, પેટ્રોલને એ બધું જે આવતું હોય, પોતાની જે વસ્તુ આવતી હોય સબસિડીવાળી, એ દુકાનવાળો ખુદ રાખી લેતો હોય અને એને પછી કાળા બજારમાં વેચી દેતો હોય. મતલબ કે આવા બધા ભૂતિયા કાર્ડ હોય, બોગસ રેશન કાર્ડ હોય. તો કેન્દ્ર સરકારનું એવું કહેવાનું થાય છે કે આ 3 કરોડ જેટલા જે છે એ બોગસ કાર્ડ છે. જ્યારે અમુક લોકો કાર્યકર્તાઓ એ બધાનું એવું કહેવાનું થાય છે કે આ બોગસ કાર્ડ નથી, પરંતુ આ તો હકીકતમાં ટ્રાઇબલ લોકો, આદિવાસી લોકો અને ગરીબ લોકોના રેશન કાર્ડ છે, એ રદ કરવા જોઈએ નહીં, આ બોગસ કાર્ડ છે નહીં. તો આવો આખો મુદ્દો છે. તો આના કારણે જો આવું કરવામાં આવશે તો ઘણા બધા લાખો લોકો જે છે એ પોતાના અધિકારથી વંચિત રહી જશે અને ગરીબ લોકોને જે સબસિડીવાળું ખોરાક મળે છે એ એમને મળશે નહીં, આ જે ઘઉંને, ચોખાને એ બધું આપવામાં આવે એ મળશે નહીં. તો આખો મુદ્દો શું છે એ આપણે જાણી લીધો. શું કે કેન્દ્ર સરકાર જે છે 3 કરોડ જેટલા રેશન કાર્ડ કેન્સલ કરવા માગે છે. કેમ? કારણ કે એમનું એવું કહેવાનું થાય છે કે આમાં આધાર કાર્ડ લિંક નથી તો આપણે આ કેન્સલ કરી દેવા જોઈએ. અને કેન્દ્ર સરકારનું એવું કહેવાનું થાય છે કે આ બધે બધા કાર્ડ કેવા છે? બોગસ છે, એટલે કે ભૂતિયા કાર્ડ છે, હકીકતમાં એવો કોઈ વ્યક્તિ છે. જ્યારે અમુક કાર્યકર્તાઓનું એવું કહેવાનું થાય છે કે હકીકતમાં આ બધા ગરીબ અને ટ્રાઇબલ લોકો, આદિવાસી લોકોના કાર્ડ છે અને એવું નથી કે આ બોગસ છે, એ લોકો જે છે ગરીબ લોકો છે અને એમને આ આધાર કાર્ડ લિંક કરેલ નથી કારણ કે એવો ટેકનોલોજીથી એનાથી અવેર નથી, એમનામાં જાગૃતિ નથી ને એવું બધું છે. એટલે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે કે 3 કરોડને જો રદ કરશો તો સમસ્યા થશે. હવે આપણે યુપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી, જીપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વનો મુદ્દો કયો આવે છે? રેશન કાર્ડ એન્ડ ફૂડ સિક્યોરિટી. રેશન કાર્ડ એટલે તો રેશન કાર્ડ અને ફૂડ સિક્યોરિટી, આ આખો મુદ્દો શું છે એ સમજીએ. રેશન કાર્ડ શું છે? રેશન કાર્ડ હકીકતમાં એક ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે, એક પ્રકારનો દસ્તાવેજ છે જે કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર દ્વારા. મોસ્ટ ટાઈમ યાદ રાખી લો, રેશન કાર્ડ હંમેશા રાજ્ય સરકાર આપે છે, કેન્દ્ર સરકાર આપતી નથી. અલગ અલગ રાજ્ય દ્વારા અલગ અલગ રેશન કાર્ડ આપવામાં આવે છે અને રેશન કાર્ડની અંદર સુવિધાઓ જે છે એ પણ અલગ અલગ રાજ્ય અલગ અલગ રીતે આપતી હોય છે, બરાબર? કેન્દ્રની સહાયતા તો હોય જ છે, કેન્દ્રની તો હોય જ છે, પરંતુ રાજ્ય પણ પોતાની રીતે અલગ સહાયતા આપતી હોય છે.
તો રેશન કાર્ડ કોણ રજૂ કરે? રાજ્ય સરકાર રજૂ કરે. કોની માટે રજૂ કરે? એ આની જરૂર શું પડે? રેશન કાર્ડની જરૂર શું લેવા પડે? તો કેન્દ્ર સરકાર દ્વારા એક પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. કયો પ્રોગ્રામ? નાફસા. નાફસા એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ મતલબ કે રાષ્ટ્રીય ખોરાક સુરક્ષા કાયદો. આના અંતર્ગત કેન્દ્ર સરકારે એવું નક્કી કરેલું છે કે ભારતના બધા લોકો જે છે એ બધા લોકો એમાંથી જે ઇલિજિબલ જે યોગ્ય લોકો હશે યોગ્ય લોકો એ લોકોને ખોરાક આપવામાં આવશે. એટલે કે અનાજ આપવામાં આવે છે. ઘઉં ને ચોખાને પેટ્રોલ કેરોસીન એ બધું આપે. પેટ્રોલ નહીં બરાબર. ઘઉં ચોખા કેરોસીન આવી બધી વસ્તુ આપવામાં આવશે. અમુક વાર કઠોળને એવું બધું પણ આપવામાં આવતું હોય છે. આ બધું એકદમ સસ્તામાં આપવામાં એટલે કે 1 રૂપિયાનું કિલો 1.5 રૂપિયાનું કિલો 2 રૂપિયાનું કિલો. પરંતુ આ મેળવવા માટે એમની પાસે રેશન કાર્ડ હોવું જોઈએ. એટલે રેશન કાર્ડ એક પ્રકારનું ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે, દસ્તાવેજ છે કે જેના આધારે આપણે ખબર પડે કે આ નાફસા અંતર્ગત આપણને આ બધી વસ્તુ મળશે બરાબર. તે ઓલ્સો સર્વેસ કોમન ફોર્મ ઓફ આઇડેન્ટિફિકેશન. આ એક રીતે ઓળખાણની પણ વસ્તુ છે. ભારતના વ્યક્તિઓને ઓળખાણ આપતું કાર્ય પણ કરે છે. કોણ? આ ડોક્યુમેન્ટ. કયું ડોક્યુમેન્ટ? તો કે રેશન કાર્ડનું ડોક્યુમેન્ટ. હવે નાફસાની વાત કરીએ. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. ઓલ સ્ટેટ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા હેવ ટુ આઇડેન્ટિફાય હાઉસ હોલ્ડ ધેટ આર એલિજિબલ. નાફસા અંતર્ગત એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત ભારત સરકાર નાફસા જે છે એના અંતર્ગત ભારતના બધા જ રાજ્યોએ ભારતના બધા રાજ્ય સરકારે એટલે કે 28 રાજ્યએ એક કાર્ય કરવાનું હોય છે. શું કાર્ય કરવાનું છે? એમને એ ચેક કરવાનું હોય છે કે કેટલા લોકો તમારા રાજ્યની અંદર કેટલા લોકો કેટલા હાઉસ હોલ્ડ કેટલા કુટુંબો કેટલા પરિવારવાળા જે છે એ નાફસા અંતર્ગત સબસિડીવાળું અનાજ લેવા માટે યોગ્ય છે. અનાજ લેવા માટે યોગ્ય છે. હવે મેં તમને અત્યારે જ કીધું કે આની અંદર બધો જે ખોરાક મળતો હોય એ એકદમ સસ્તો મળતો હોય. તો હવે માની લો કે કોઈક એક વ્યક્તિ છે એના ઘરે BMW પડેલી હોય છે બરાબર. અથવા તો એક વ્યક્તિ છે કે એના ઘરે 2 4 વ્હીલ છે બે. અથવા તો કોઈ એક એવો વ્યક્તિ છે કે જેના ઘરે 3 બાઇક છે. તો આવા વ્યક્તિને એ સબસિડીવાળા અનાજની કોઈ જરૂર નથી. આવા વ્યક્તિને સબસિડી કારણ કે એ અમીર વ્યક્તિ કહી શકાય, અમીર લોકોની ઊંચી પસંદ કહી શકાય. તો એમને એ સબસિડીવાળા અનાજની જરૂર પડે નહીં. એમને એ સબસિડી તો સરકારને કેમ ખબર પડે કે આ અમીર છે ને આ ગરીબ છે, આને સબસિડીવાળા ખોરાકની જરૂર છે આને નથી જરૂર. એટલે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કીધું કે તમે આઇડેન્ટિફાય કરો, તમે ગોતો કે કયા કયા એવા વ્યક્તિ છે કે જેને આવા સબસિડીવાળા અનાજની જરૂર છે. તો એ રાજ્ય સરકારે ગોતવાનું હોય છે અને એના આધારે એને આ રેશન કાર્ડ આપે છે. અને એના આધારે પછી PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાંથી એમને આ બધું ખોરાકને બધું મળે છે નાફસા અંતર્ગત બરાબર. હવે તમારે એ પણ સમજવાનું છે કે તમારા ઘરની આજુબાજુ અથવા તમારા રાજ્યની અંદર તમે જ્યાં રહો ત્યાં જે સસ્તા અનાજની દુકાન જે છે એ કોના આધારે કામ કરતી હોય છે? એ નાફસા અંતર્ગત કાર્ય કરતી હોય છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત એમને આ બધું મળતું હોય છે. આગળ વાત કરી પ્રાયોરિટી હાઉસ હોલ્ડ રેશન કાર્ડ PHH. PHH શું છે? પ્રાયોરિટી હાઉસ હોલ્ડ રેશન કાર્ડ આર ઇસ્યુડ ટુ હાઉસ હોલ્ડ. આ પ્રાયોરિટી હાઉસ હોલ્ડ રેશન કાર્ડ આ એક રેશન કાર્ડનો જ પ્રકાર છે PHH. પ્રશ્ન પૂછે છે PHH શું છે? તો આ એક રેશન કાર્ડનો પ્રકાર છે. આ એવા લોકોને આપવામાં આવે છે, એવા હાઉસ હોલ્ડ એવા વ્યક્તિ એવા ઘર એવા કુટુંબોને આપવામાં આવે છે ધેટ મીટ એલિજિબલ ક્રાઇટેરિયા સેટ બાય ધેર સ્ટેટ ગવર્મેન્ટ. એટલે કે રાજ્ય સરકાર દ્વારા અમુક પ્રકારનો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલો હોય. એ ક્રાઇટેરિયાને જો આપણે ફોલો કરતા હોય તો રાજ્ય સરકાર એમને પ્રાયોરિટી હાઉસ હોલ્ડ આપે. PHH રેશન કાર્ડ આપે છે. આના અંતર્ગત શું હોય? તો કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ એમને 5 કિલો અનાજ મળે. 5 કિલો અનાજ મળે દર મહિને કેટલું? 5 કિલો અનાજ મળે પર મેમ્બર. એક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ એમને મળતું હોય છે. માની લો કે કુટુંબની અંદર 4 લોકો હોય તો એમને 5 × 4 = 20 એટલે કે 20 કિલો અનાજ મળી જાય દર મહિને બરાબર. પરંતુ એ પ્રાયોરિટી રેશન કાર્ડ એમની પાસે હોવું જોઈએ. અને પ્રાયોરિટી રેશન કાર્ડ કોને આપવાનું કોને નહીં આપવાનું એના ધારાધોરણ રાજ્ય સરકાર નક્કી કરે છે બરાબર. આ PHH રેશન કાર્ડનો એક પ્રકાર છે. બીજો પ્રકાર જોઈએ અંત્યોદય અન્ન યોજના રેશન કાર્ડ. આ પણ બીજો જે છે એ અંત્યોદય કાર્ડ. ઘણા બધા ગામડાની અંદર આને શું કહેતા હોય? અંત્યોદય કાર્ડ. મારી પાસે અંત્યોદય કાર્ડ છે અંત્યોદય કાર્ડ છે. તો અંત્યોદય કાર્ડ શું છે એ જોઈએ. અંત્યોદય અન્ન યોજના રેશન કાર્ડ આ બધા રેશન કાર્ડના જ પ્રકાર છે. આ કોને આપવામાં છે? તો કે પુઅરેસ્ટ ઓફ પુઅર એટલે કે જે ગરીબ લોકો જે છે માની લો કે આ ગરીબ લોકો છે. આ ગરીબની અંદર પણ જે અત્યંત ગરીબ છે કે જેની હાલત એકદમ કથળી ગઈ છે એકદમ દીન છે એકદમ ગંભીર પરિસ્થિતિ છે ગરીબોની અંદર પણ જે એકદમ ગરીબ લોકો છે એને શું આપવામાં આવે? એને અંત્યોદય કાર્ડ આપવામાં આવે. અંત્યોદય આ યોજનાનું રેશન કાર્ડ આપવામાં આવે. એને શું આપવામાં આવે? એને એક મહિનાની અંદર 35 કિલો અનાજ આપવામાં આવે. 35 કિલો અનાજ આપવામાં આવે બરાબર. એક મહિનાનું 35 કિલો અનાજ. ઓલાની અંદર શું હતું? કયા પ્રાયોરિટી રેશન કાર્ડની અંદર શું હતું? પ્રાયોરિટી રેશન કાર્ડની અંદર એક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવતું હતું બરાબર. પ્રાયોરિટી હાઉસ હોલ્ડ હોય તો 5 કિલો આપવા. આમાં કેટલું? 35 કિલો. પ્રશ્ન આપણે પૂછીએ કે અંત્યોદયની અંદર કેટલું અનાજ? તો કે 35 કિલો અનાજ આપવામાં આવે. NFSAમાં સુધારો કર્યો. એની પહેલાં 3 પ્રકારના રેશન કાર્ડ હતા. NFSAમાં સુધારો કર્યો એની પહેલાં 3 પ્રકારના રેશન કાર્ડ હતા. પરંતુ અત્યારે મેં તમને કીધું કે આ 2 નવા પ્રકાર પણ છે. તો એ પણ તમારે સમજવાનું છે. એક APL રેશન કાર્ડ હોય. APL રેશન કાર્ડ એટલે કે અબોવ પોવર્ટી લાઇન. આ એવા લોકો છે કે જે ગરીબી રેખાની ઉપર છે. અબોવ એટલે ઉપર, પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખાની ઉપર. મતલબ કે એક રેખા સેટ કરેલી છે મારી કે એવું નક્કી કરી નાખ્યું કે જે વ્યક્તિ 50 રૂપિયા કરતાં વધારે કમાતો હશે તો એને એક દિવસના 50 રૂપિયાથી વધુ કમાતો હશે તો એને આપણે ગરીબ નહીં ગણવાનું. તો એની ઉપરના જેટલા હશે એ બધા કેવા હશે? એ બધા APL વાળા હશે, અબોવ પોવર્ટી લાઇન. અને એની નીચેવાળા છે એ BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન એટલે કે
ગરીબી રેખા નીચે જીવાવાળા. તો એપીએલ રેશન કાર્ડ શું છે? ઇસ્યુડ બાય હાઉસ હોલ્ડ. આ એવા લોકોને આપવામાં આવે કે જે પોવર્ટી લાઇનની ઉપર રહેતા હોય, અને આ એપીએલ કાર્ડ ધરાવતા લોકોને એક મહિનાનું 15 કિલો અનાજ આપવામાં આવે. કેટલું? 15 કિલો અનાજ આપવામાં. બીપીએલ જે હોય, એટલે કે બિલો પોવર્ટી લાઇન, એ લોકોને આ પણ રાજ્ય સરકારે જ આપે છે બધે બધા કાર્ડ, એમને 25-35 કિલો અનાજ આપવામાં આવે. 25-35 કિલો અનાજ. અંત્યોદયવાળાની મેં તમને કીધું કે પુઅરેસ્ટ ઓફ ધ પુઅર, એમને 35 કિલો આપવામાં આવે છે. પછી હવે આ રેશન કાર્ડના બધે બધા પ્રકાર આપણે જોઈ લીધા, બરાબર. તો આ પરીક્ષામાં પૂછે છે કે નીચેનામાંથી કયો પ્રકાર આ શેનો પ્રકાર છે, કઈ રીતે આ પૂછે છે, બરાબર. બીજી વાત કરીએ પીડીએસ શું છે. પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આના અંતર્ગત લોકોને સસ્તા ભાવે અનાજ આપવામાં આવે. ટૂંકમાં સસ્તા અનાજની દુકાન છે, તમે તમારા ઘરની આજુબાજુ જોયેલી હશે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આ ભારતની ઇન્ડિયન ફૂડ સિક્યુરિટી સિસ્ટમ છે, જેના કારણે ભારત સરકારે એક કાર્ય કરેલું છે. શું? કે લોકોને, જે લોકો પાસે ખાવાના પૈસા નથી અથવા ખાવા મળતું નથી, તો એમને સસ્તા ભાવે ખાવા આપણે આપી શકીએ. એમની સિક્યુરિટી, એમની આપણે સુરક્ષા કરી શકીએ, ખાવાની બાબતમાં સુરક્ષા કરી શકીએ, ફૂડ સિક્યુરિટી કરી શકીએ. એની માટે એમને આ એક પ્રકારની આયોજન કરેલું છે, આ એક પ્રકારનો પ્રોગ્રામ, યોજના લોન્ચ કરેલી છે, કાયદો બનાવેલો છે એની માટે. આજે મેં તમને કીધું નાપસા એક્ટ પણ બનાવેલ છે એની માટે. તે આવું હવે પહેલાં તમને એ પણ પ્રશ્ન થાય કે આવું સરકારે શા માટે કરેલું છે. આવું તો આવું સરકારે એટલા માટે પણ કરેલું છે કારણ કે આપણા બંધારણની અંદર ભાગ ચારની અંદર શું આપેલું છે? ડીપીએસપી, ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. એમાં બંધારણે રાજ્યને એવી સૂચના આપેલી છે કે તમે આવું કાર્ય કરજો કે જેના કારણે લોકોને ખાવાનું ને એ બધું મળી રહે, લોકોની અંદર સમાનતાને એ બધું જણાઈ રહે, ઇકોનોમિક આર્થિક રીતે લોકોને સમાનતાને એ બધું મળી રહે. તો એના કારણે પણ સરકારે આવું પગલું ભરેલું છે. બીજી વાત કરી, આ જે પીડીએસ સિસ્ટમ આખી આખી એ કોના અંતર્ગત આવે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અંતર્ગત આવે છે. મોસ્ટ એમપી પ્રશ્ન એ પણ પૂછાય છે વિધાનવાળા વાક્યમાં કે પીડીએસ કોના અંતર્ગત? તો કન્ઝ્યુમર અફેર મંત્રાલય અંતર્ગત આવે છે. PDS evolved as a system of management. આ એક રીતે મેનેજમેન્ટ ઓફ સ્કેરસિટી થ્રુ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફૂડ ગ્રેન્સ એટ એફોર્ડેબલ પ્રાઇસ. PDS અંતર્ગત એફોર્ડેબલ ભાવ, એટલે કે દરેક લોકોને પરવડી શકે એવા ભાવે અનાજ આપવામાં આવે છે. PDS ઇઝ ઓપરેટેડ અંડર, આ એક રીતે જોઈન્ટ રિસ્પોન્સિબિલિટી, એટલે કે સંયુક્ત જવાબદારી છે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની. PDSમાં કેન્દ્ર અને રાજ્ય બંને વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે, બંનેની સંયુક્ત જવાબદારી છે. કેન્દ્ર સરકાર જે છે એ ઉપરથી અનાજ મોકલે છે અને રાજ્ય સરકાર એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. કેન્દ્ર સરકારની કઈ એજન્સી આ મોકલે છે? તો કે FCI, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. હવે અહીંયા તમે એક મહત્વની વસ્તુ સમજો, તમને ખ્યાલ હશે કે MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવ. તમારા મગજમાં પ્રશ્ન થતો હશે કે અત્યારે PDS સિસ્ટમ સમજવી છે તો MSPમાં ક્યાં પહોંચી ગયા? આપણે એમને એમ પહોંચ્યા નથી, કંઈક કારણ હોય તો જ પહોંચાવે. તો સમજીએ, MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવ. આના અંતર્ગત શું હોય? આના અંતર્ગત સરકાર પહેલેથી ખેડૂતને કહી દે કે તમે જો આ પાક વાવશો તો અમે તમને, જો તમારો પાક બજારમાં નહીં વેચે તો તમે અમારા પાસે આવજો, અમે એ પાક જે છે એ ખરીદી લઈશું, અમે એ આટલા પૈસે ખરીદીશું. માની લો કે સરકારે કહી દીધું કે ઘઉં જે છે એ તમારા ન વેચે તો 100 રૂપિયાના ભાવે અમે ખરીદી લઈશું, 100 રૂપિયાના ભાવે અમે ખરીદી લઈશું. તો હવે ખેડૂત જે છે બજારમાં વેચવા જાય, બજારમાં એને 50 રૂપિયા જ મળતા હોય, 80 રૂપિયા જ મળતા હોય, અને ખેડૂતને સારું ન લાગે તો ખેડૂત જે છે સરકાર પાસે જે ડાયરેક્ટ 100 રૂપિયાના ભાવે એ વેચી દે, બરાબર. તો આને કહેવાય લઘુત્તમ ટેકાના ભાવે, એટલે કે MSP. તો સરકાર જે આ MSPના ભાવે બધો ખોરાક ખરીદે છે ખેડૂતો પાસે, એ ખરીદવાનું કાર્ય કોણ કરે છે? એક એજન્સી છે FCI, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ખેડૂતો પાસેથી MSPના ભાવે અનાજ ખરીદે છે. મતલબ કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે ગોડાઉન એવું બધું હશે, એમાં એને ઘણો બધો અનાજ ભેગું થઈ ગયું છે. કેમ? કારણ કે એણે ખેડૂતો પાસેથી MSPમાં ખરીદ્યું. હવે આજે FCI જે છે એ જ એણે આજે અનાજ ખરીદેલું છે એ જ અનાજને ડિસ્ટ્રીબ્યુટ કરશે, વહેંચવાનું કાર્ય કરશે. કઈ જગ્યાએ? PDSની અંદર, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર. એટલે હવે તમારા મગજમાં લાઈટ થઈ ગઈ હશે શું કે FCI અને PDS અને MSP આ બધું એકબીજા સાથે જોડાયેલું છે, કારણ કે FCI MSPના ભાવે ખેડૂતો પાસેથી ખરીદે અને એ જ પછી PDSમાં, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં, સસ્તા અનાજની દુકાને વેચાવા જાય છે, બરાબર. તો આ આખી વસ્તુ છે. FCI જે છે એને રિસ્પોન્સિબિલિટી, જવાબદાર આપવામાં આવેલી છે કે પ્રોક્યોર કરશે આજે ખોરાક, ફૂડ ગ્રેઇન, ખોરાક જે છે એને પ્રોક્યોર કરશે, એનું સંરક્ષણ કરશે, એનું સ્ટોરેજ કરશે, એનું ટ્રાન્સપોર્ટેશન કરશે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અલગ અલગ રાજ્યમાં મોકલવાનું હશે, બરાબર. તો રાજ્યમાં મોકલવાનું ને એ બધું કાર્ય, પ્રોક્યોરમેન્ટ, એને સાચવીને રાખવાનું કાર્ય, બગડી ન જાય એ બધું ધ્યાન FCI, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા રાખશે, બરાબર. આ બધી એની રિસ્પોન્સિબિલિટી, એની જવાબદારી છે. બીજી વાત કરી, ઓપરેશનલ રિસોર્ટિંગ એલોકેશન વિધિન ધ સ્ટેટ. રાજ્યની અંદર એલિજિબલ ફેમિલીને ઓળખવા, પછી રેશન કાર્ડ આપવાનું કાર્ય કરવાનું, પછી આ FPP ને આ બધી વસ્તુ ધ્યાન રાખવાનું, તો એ કાર્ય કોનું છે? રાજ્ય સરકારનું, બરાબર. હવે જો આ FCI નું જે કાર્ય હતું કે આ પ્રોક્યોર કરવાનું, સ્ટોરેજ કરવાનું, ટ્રાન્સપોર્ટેશનનું, એ કેન્દ્ર સરકારનું હતું અને FCI નું હતું. બીજું રેશન કાર્ડ આપવાનું, રેશન કાર્ડ અંતર્ગત જે બેનિફિશરી, લાભાર્થી લોકો જે છે એની ઓળખાણ કરવાનું, એને રિકગ્નાઇઝ કરવાનું, એ કાર્ય રાજ્ય સરકારનું હતું. એટલે આ બંનેનો સંયુક્ત પ્રોગ્રામ છે, બંને એક સાથે મળી અને કાર્ય કરવું પડે.
PDS અંતર્ગત અત્યારે કોમોડિટીઝ વસ્તુઓ કઈ કઈ આપવામાં આવે છે તો કે વીટ એટલે કે ઘઉં, રાઈસ એટલે કે ચોખા, સુગર એટલે કે ખાંડ, કેરોસીન એટલે કે કેરોસીન આર બીંગ એલોકેટેડ ટુ સ્ટેટ એન્ડ યુનિયન ટેરિટરી. અત્યારે આટલી ચાર વસ્તુ આપવામાં આવે છે, ઘઉં, ચોખા, ખાંડ અને કેરોસીન વસ્તુ આપવામાં આવે છે. સમ સ્ટેટ્સ, અમુક રાજ્ય એવા પણ છે કે જે આની સિવાય વધારાની વસ્તુ પણ આપે છે. જો હવે અત્યારે વસ્તુ સમજીએ, આટલી વસ્તુ જે છે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. કોની અંતર્ગત? નાફસા અંતર્ગત, NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત આપવાનું. પરંતુ અમુક રાજ્ય એવા હોય કે જે એડવાન્સ લેવલના હોય, એને એમ કે અમે તો અમીર છીએ અથવા અમારે તો લોકોની નજરમાં હજી વધારે સારું બનવું છે. આ ચાર વસ્તુ આપે છે, આ એક બે ત્રણ ચાર વસ્તુ આપે છે. એની સિવાય મારે કંઈક વધારાનું આપવું છે તો એ વધારાનું પણ આપી શકે છે. અમુક એવા રાજ્યો પણ છે કે જે પલ્સીસ એટલે કે કઠોળ પણ આપતા હોય. અમુક એવા રાજ્યો પણ છે કે જે એડિબલ હોય એટલે કે ખાવાનું તેલ પણ આપતા હોય. એટલે એ તો એમની ઓકાત પ્રમાણે આપે. જે રાજ્યની ઓકાત સારી હોય તો એ સારું આપે, બાકી નું આપે. આયોડાઇઝ્ડ સોલ્ટ મીઠું પણ આપતા હોય, સ્પાઇસીસ મસાલા પણ આપતા હોય. બાકી કેન્દ્ર સરકાર તો ખાલી આ ચાર વસ્તુ આપે છે, ઘઉં, ચોખા, ખાંડ અને કેરોસીન. બાકી અલગ અલગ રાજ્ય પોતપોતાની રીતે પોતાની ઓકાત પ્રમાણે પોતાની ઈચ્છાશક્તિ અનુસાર આપે. આમાં કોઈ કંઈ ફોર્સ કરવાનો હોય નહીં. આગળ વાત કરીએ તો રાઇટ ટુ ફૂડ ઇઝ અ જસ્ટિસેબલ રાઇટ. અહીંયા વાત કરીએ કે 1992 અંદર PDS વોઝ અ જનરલ એન્ટાઇટલમેન્ટ સ્કીમ ફોર ઓલ એન્ડ કન્ઝ્યુમર્સ વિધાઉટ એની સ્પેસિફિક ટાર્ગેટ. 1992 PDS સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી અને આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે રાઇટ ટુ ફૂડ, ખાવાનો અધિકાર. ખાવાનો અધિકાર હકીકતમાં ભારતના દરેક લોકોને ખાવાનો અધિકાર હોવો જોઈએ, એની માટે આ વસ્તુ એડ કરેલી હતી. રિવેમ્પ ધ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે એ 1992 લોન્ચ કરેલી હતી. એટલે કે જે જૂની સિસ્ટમ હતી એમાં જે ફ્લોસ, જે ખામી હતી એને દૂર કરી અને એને મજબૂત બની અને આ રિવેમ્પ ધ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એને મજબૂત બનાવવાની કોશિશ કરેલી હતી. બધા એરિયાની અંદર બધી વસ્તુ મળી રહે એની માટે. જૂન 1997ની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા આ ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે એ લોન્ચ કરેલી હતી, જેના અંતર્ગત પૂર ગરીબ લોકોને તે ફોકસ કરવામાં આવે. હવે જો આખી ટાઈમલાઇન સમજો, પહેલાં ખાલી PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હતી બરાબર, પરંતુ એની અંદર ખામી હતી. એટલે એ ખામીને દૂર કરવા માટે રિવેમ્પ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ RPDS એ રજૂ કરી 1992ની અંદર. હજી આની અંદર રીતે અમુક ખામી હતી એટલે એને દૂર કરવા માટે TPDS એટલે કે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ લોન્ચ કરી. આ TPDSની અંદર શું હતું કે પહેલાં એવું થતું હતું કે ઘણા બધા લોકો, અમુક મેં તમને કીધું ભૂતિયા રેશન કાર્ડ, અમુક લોકો કે જેના ઘરે બે બે ફોરવ્હીલ પડી હોય, ત્રણ ત્રણ ફોરવ્હીલ પડી હોય, તેમ છતાં પણ BPL અંતર્ગત આવતા હતા બરાબર, BPL અંતર્ગત અને આ બધી સસ્તામાં અનાજ ને એ બધું ખરીદતા હતા. તો આવા લોકોને આપવું જોઈએ. એટલે કે ટાર્ગેટ કર્યો સરકારે, શું કર્યું? ટાર્ગેટ કર્યું કે હકીકતમાં જે લાભાર્થી, હકીકતમાં જે બેનિફિશિયરી જે છે એ ઓરિજિનલ છે કે નહીં, એને જ આપવાનું, બીજાને નહીં આપવાનું. એટલે કે TPDS ટાર્ગેટેડ ફોકસ કરવાનું, પૂર ગરીબ લોકો ઉપર ફોકસ કર્યું. પછી TPDS બેનિફિશિયરી ડિવાઇડેડ ટુ કેટેગરી. TPDS એટલે કે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત બે વ્યક્તિની અંદર બે પ્રકારની કેટેગરીમાં વહેંચવામાં આવે. કોને? એક તો BPL અને એક તો APL એટલે કે બિલો પોવર્ટી લાઇન અને APL એટલે કે અબોવ પોવર્ટી લાઇન. આગળ વાત કરીએ અન્નદાતા અંત્યોદય અન્ન યોજના. અંત્યોદય અન્ન યોજના જે છે આ એક રીતનું અંત્યોદય કાર્ડ છે. મેં તમને હમણાં જ કીધું કે ગરીબોમાં પણ ગરીબ હોય એ ડિરેક્ટિવ મેકિંગ TPDS એમ. આમાં TPDSનો એમ ઉદ્દેશ્ય શું છે કે જે એકદમ ગરીબ લોકો છે કે જે હંગર ભૂખેથી પીડાય છે એ બધા લોકોને આ મળી શકે એની માટે અંત્યોદય. પછી નેશનલ સેમ્પલ સર્વે, રાષ્ટ્રીય લેવલનું સેમ્પલ સર્વે જે છે એણે પણ અમુક પોઈન્ટ આપેલા છે અને આ બધી વસ્તુને ધ્યાને લીધેલી છે કે 5% ઓફ ધ ટોટલ પોપ્યુલેશન ઇન ધ કન્ટ્રી સ્લીપ્સ વિધાઉટ 2 square meals અ ડે. એમને એવું કીધેલું છે કે ભારતની અંદર 5% લોકો એવા છે કે જે બે વખતનું એમને ખાવા પણ મળતું નથી ને એમને એમ સુઈ જવું પડે છે. TPDS જે છે એને વધારે ફોકસ અને વધારે ટાર્ગેટેડ બનાવવા માટે શું કર્યું? અંત્યોદય અન્ન યોજના જે છે એ લોન્ચ કરી December 2000ની અંદર, જેના અંતર્ગત પુઅરેસ્ટ ઓફ ધ પુઅર, ગરીબોની અંદર પણ જે અત્યંત ગરીબ છે, અત્યંત દીન પરિસ્થિતિ ધરાવે છે, એની માટે અંત્યોદય યોજના લોન્ચ કરી. પહેલાં ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તો હતી, તેની અંદર બીજી યોજના લોન્ચ કરી બરાબર, કે આ અંત્યોદય. પછી September 2013ની અંદર સંસદ દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બનાવવામાં આવ્યો અને આ એક્ટ અંતર્ગત TPDSને એ બધાને આવરી લેવામાં આવેલા. હવે આપણે એ જાણીએ કે PDSની અંદર કયા કયા ઇસ્યુ છે. આની અંદર અમુક સમસ્યાઓ પણ છે. કઈ સમસ્યા છે? મહત્ત્વની સમસ્યા તો એ છે કે બેનિફિશરી આપણે ગોતવા કઈ રીતે, આઇડેન્ટિફિકેશન ઓફ બેનિફિશ, લાભાર્થી ગોતવા કઈ રીતે. મેં તમને શું કીધું કે આમાં એવું કીધું કે ગરીબ વ્યક્તિ જે છે, ગરીબ વ્યક્તિ એને આ જે છે સસ્તામાં અનાજ આપવાનું, સબસિડીવાળું અનાજ આપવાનું. પણ નક્કી કોણ કરશે કે ગરીબ કોણ છે? બધા વ્યક્તિ એમ જ કે હું ગરીબ છું બધા એવી રીતે કહી દે તો એ ગોતું કઈ રીતે? અને રાજ્ય સરકાર પાસે એટલો ટાઈમ નહીં બધાને ઘરે ઘરે જઈને ચેક કરે ને એવું કરે બરાબર, એટલે એવો ટાઈમ પણ હોતો નથી. એટલે અતિ મહત્ત્વની સમસ્યા હોય તો આઇડેન્ટિફિકેશન ઓફ બેનિફિશરી, લાભાર્થીને ગોતો. કેમ? કારણ કે બધા અમીર લોકો એ રીતે પોતે ગરીબ બની જાય છે અને આના અંતર્ગત બધો લાભ લઈ લેતા હોય છે. તો આની અંદર ઈરરને એવું બધું રહેલું છે. મેઇન વસ્તુ આ એનો ઇસ્યુ છે. બીજું શું છે એ જોઈએ. લીકેજ ઓફ ધ ફૂડ ગ્રેન. ઘણી બધી વાર ફૂડ ગ્રેન જે છે એની અંદર લીકેજ જોવા મળે છે. એટલે કે કેન્દ્ર સરકારમાંથી ઘણો બધો અનાજ આવતો હોય પરંતુ જે બેનિફિશરીઝને મળતું નથી, એટલે કે જેટલું મળવું જોઈએ એટલું મળતું નથી, ઉપરથી જેટલું અનાજ આવે એટલું ડિસ્ટ્રીબ્યુટ થતું નથી. ટ્રાન્સપોર્ટેશનની અંદર લીક થઈ જાય છે, બ્લેક માર્કેટિંગ થઈ જાય છે. એટલે કે આ ફૂડ પ્રોસેસિંગવાળા જે બધા જે છે વચ્ચે તે જે છે એ અનાજ બૂજ મરાઈ જાય છે અથવા ગાયબ થઈ જાય છે. આ જેમ કે જો અહીંયા એક જેમ કે જો અહીંયા એક મહત્વની વસ્તુ સમજો, ભૂતકાળનું જે પ્લાનિંગ કમિશન આયોજન પંચ હતું એમને એવું ખબર પડી કે 36% અનાજ જે છે, 36% અનાજ એ તો લીક થઈ જાય છે. એટલે માની લો કે કેન્દ્ર સરકાર તરફથી 100 કિલો અનાજ મોકલવામાં આવે છે તો 36 કિલો અનાજ તો જે છે એ તો રાજ્ય સુધી પહોંચતું જ નથી. આટલું તો વચ્ચે જ ક્યાંક ખવાઈ જાય છે, વચ્ચે જ ક્યાંક ગાયબ થઈ જાય છે.
પછી બીજો ઇસ્યુ કયો છે? બીજો ઇસ્યુ છે પ્રોક્યોરમેન્ટ માટેનો. પ્રોક્યોરમેન્ટ એટલે કે સાચવીને રાખવાની વસ્તુ. આજે FCI ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ બધું અનાજ ને એ બધું લઈ લે છે, પરંતુ એને સાચવવા માટેના ગોડાઉન ને એ બધું નથી, કોલ્ડ સ્ટોરેજ ને એ બધું નથી. આપણી પાસે એવી જગ્યા નથી, ગોડાઉન ને એવું નથી કે જ્યાં આ બધું વ્યવસ્થિત સાચવી શકે. પછી ઇસ્યુ વિથ સ્ટોરેજ, સ્ટોરેજનો સમાવેશ છે, એટલે કે આટલી આટલી ઇસ્યુ છે. ઇસ્યુ કયા કયા એ તમારે યાદ રાખે છે. પહેલાં તો લાભાર્થી કઈ રીતે ગોતવા, એ પછી પ્રોક્યોરમેન્ટની નેની સુવિધા નથી, સ્ટોરેજની નેની સુવિધા નથી, આ બધા ઇસ્યુ છે. હવે આ બધી વસ્તુને ડામવા માટે, આ બધા ઇસ્યુ, આ બધી સમસ્યાઓના સમાધાન માટે સરકાર દ્વારા વન નેશન વન રેશન કાર્ડ સ્કીમ જે છે એ પણ લોન્ચ કરવામાં આવી હતી. વન નેશન વન રેશન કાર્ડ આના અંતર્ગત શું નક્કી કરેલું હતું કે જો કોઈ વ્યક્તિ એ કોઈપણ રાજ્યનો હોય, એનું એની પાસે કોઈપણ રાજ્યનું રેશન કાર્ડ હોય, તેમ છતાં પણ એ બીજા રાજ્યમાંથી આખા ભારતની અંદરથી કોઈપણ જગ્યાએથી પોતાની જે નાપસા અંતર્ગત વસ્તુઓ જે છે એ મેળવી શકશે સસ્તા અનાજની દુકાનમાં જઈને, પરંતુ એનું આધાર લિંક હોવું જોઈએ, આધાર લિંક હોવું જોઈએ. તો આ વન નેશન વન રેશન કાર્ડ સ્કીમ હતી, બરાબર. માની લો કે કોઈ વ્યક્તિ ગુજરાતનો છે, એની પાસે ગુજરાતનું રેશન કાર્ડ છે, પરંતુ હવે એ જતો રહ્યો મજૂરી કરવા માટે રાજસ્થાનની અંદર, તો રાજસ્થાનની અંદર પણ એ ગુજરાતનું જે રેશન કાર્ડ જે છે એની મદદથી રાજસ્થાનની સસ્તા અનાજની દુકાનની અંદર પણ પોતાનો ખોરાક જે છે એ લઈ શકશે, બરાબર. પરંતુ એ ત્યારે એ જ ખોરાક લઈ શકશે જે કેન્દ્ર સરકાર આપે છે. એ રાજસ્થાનની સરકાર જો કોઈ વધારાનો ખોરાક આપતી હશે, વધારાની કોઈ એડિશનલ વસ્તુ આપતી હશે, તો એને મળશે નહીં, એ ખાલી રાજસ્થાનના લોકોને જ મળશે, બરાબર. એને બાકી કેન્દ્ર તરફથી જે સહાયતા મળે છે એ જ મળશે, બરાબર. જે ઘઉં ચોખા કેરોસીન એ હતું એ જ મળશે. બાકી માની લો કે રાજસ્થાન વધારાની પોતાની રીતે પોતે અમીર છે એવું દર્શાવવા માટે, કે અમે તો રાજવી કુટુંબમાંથી આવી છે એવું દર્શાવવા માટે એ પલ્સીસ કઠોળ પણ આપતી હોય તો એ ગુજરાતના લોકોને મળે નહીં, બરાબર. એટલે કે આ વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત મળે નહીં, આ તમને ખ્યાલ હોય. અત્યારની વાત કરીએ તો 24 જેટલા રાજ્યની અંદર, 24 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર આ યોજના જોવા મળે છે. કઈ યોજના? વન નેશન વન રેશન કાર્ડ.